नमस्कार मित्रों, आज आप जोशू सोर्स ऑफ लाइट। बराबर, इल्युमिनेशन चेप्टर में आप अलग अलग लैम्प की चर्चा करवानी है। तो यहाँ पहला शुरुआत करिए कि लाइट नो सोर्स शू है। तो आम जनरली जुआ जाओ तो वर्षों त्या लाइट नो सोर्स एक सूर्य। बराबर, कि जेना द्वारा आप बड़ी वस्तुओं ने जोई सकी छे, जेमांथी लाइट एमिट थाय छे। त्यार पछी जो इनडायरेक्ट सोर्स की बात करवामां आवे तो चंद्र एटले के मून, बराबर, अने स्टार। એટલે આ ત્રણને આપણે અત્યારે સોર્સ ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ રીતે ગણી શકીએ કે જે લાઇટના સોર્સ છે। પણ હવે આની એક મર્યાદા છે, એક તો એની ટાઈમની મર્યાદા છે, બરાબર, પછી અલગ અલગ એટમોસ્ફિયર હોય તો એ એટમોસ્ફિયરની પછી જગ્યા, કોઈ પણ એક કોઈ ગોડાઉન અથવા તો ઇન્ડસ્ટ્રી હોય તો જે એરિયા પેક હોય તો ત્યાં આ લાઇટ આવી શકતી નથી। તો આ અમુક એની મર્યાદાઓ છે। તો હવે એને આધારે આપણે એક આર્ટિફિશિયલ લાઇટની શરૂઆત કરેલી, કે જે ઇલેક્ટ્રિક લાઇટ, ઇલેક્ટ્રિસિટીની મદદથી આપણે લેમ્પ જે ચલાવીએ છીએ તો એ આર્ટિફિશિયલ લાઇટ છે। અને જેના દ્વારા આપણે જે પણ સમયે જોતું હોય લાઇટ અથવા તો જે પણ જગ્યાએ લાઇટ જોતી હોય તો એ આપણને સરળતાથી મળી રહે છે। બરાબર, તો આથી સોર્સ ઓફ લાઇટ અને એનું ઇમ્પોર્ટન્સ હવે આપણે જોઈએ કે જે સોર્સ ઓફ લાઇટ આપણા માટે અત્યારે આર્ટિફિશિયલ જે લેમ્પ છે કે જે ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે એ સોર્સ ઓફ લાઇટ છે। બરાબર, એટલે સોર્સ ઓફ લાઇટ આપણા માટે અત્યારે લેમ્પ છે કે જે આર્ટિફિશિયલ લાઇટ જનરેટ કરે છે, અને ઇલેક્ટ્રિક લેમ્પની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે। તો આ લેમ્પના મૂળભૂત બે પ્રકારો છે, એક ઇન્કેન્ડેસન્ટ લેમ્પ અને એક ડિસ્ચાર્જ લેમ્પ। ઇન્કેન્ડેસન્ટ લેમ્પ એટલે કે જે લેમ્પમાંથી ફિલામેન્ટ ગરમ થતું હોય, પોતે જ્યારે ઇલેક્ટ્રિસિટી આપણે આપીએ એટલે ફિલામેન્ટના માંથી હીટ પ્રોડ્યુસ થતી હોય અને સાથે સાથે લાઇટ પ્રોડ્યુસ થતી હોય। બરાબર, લાઇટનું પ્રમાણ વધારે હોય, હીટનું પ્રમાણ ઓછું હોય, તો આ જે પ્રોસેસ છે અને એનાથી જે આપણને લાઇટ મળે છે તો એ લેમ્પને ઇન્કેન્ડેસન્ટ લેમ્પ કીધું છે। ડિસ્ચાર્જ લેમ્પ એટલે કે લેમ્પની અંદર આપણે ગેસ ભરેલો હોય છે અને જે ડિસ્ચાર્જ થાય છે એમાં જે ભરેલો ગેસ હોય અથવા તો મર્ક્યુરી હોય એનું ડિસ્ચાર્જ થઈ અને આપણને જે ફોટોન મળે છે, જે લાઇટ મળે છે, જે રેડિયન્ટ એનર્જી મળે છે, તો એ લેમ્પને ડિસ્ચાર્જ લેમ્પ કીધા છે। બરાબર, હવે ઇન્કેન્ડેસન્ટ લેમ્પમાં ત્રણ પ્રકારો છે, એક કાર્બન ફિલામેન્ટ લેમ્પ, બીજું મેટલ ફિલામેન્ટ લેમ્પ અને ત્રીજું છે હેલોજન લેમ્પ। બરાબર, તો આ ત્રણ લેમ્પોની આપણે અહીંયા ચર્ચા કરશું કે કાર્બન ફિલામેન્ટ લેમ્પ એટલે કે જેમાં ફિલામેન્ટ તરીકે કાર્બનનો યુઝ થયો હોય, ત્યાર પછી મેટલ ફિલામેન્ટ લેમ્પ એટલે કે ફિલામેન્ટ તરીકે મેટલનો યુઝ થયો હોય, અને હેલોજન લેમ્પ કે જેમાં હેલોજન વાયુનો યુઝ થયો હોય। બરાબર, જનરલી જે લેમ્પ છે એ પાવર લોસ ઉપર કામ કરે છે। આમ આપણને ખબર છે ઇલેક્ટ્રિસિટીમાં પાવર લોસ પી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર। બરાબર, પણ પાવર લોસને અત્યાર સુધી આપણે લોસ ગણતા હતા, જ્યારે કાર્બન ફિલામેન્ટ લેમ્પમાં શું થયું છે તો કે પાવર લોસ જે છે એને લાઇટ તરીકે ગણવામાં આવેલું છે। એટલે કે જે આપણે ઇલેક્ટ્રિસિટી આપીએ છીએ, ઇલેક્ટ્રિસિટીમાંથી જે હીટ પ્રોડ્યુસ થાય છે એ હીટની સાથે સાથે લાઇટ પણ પ્રોડ્યુસ થાય છે। બરાબર, તો આ જે પાવર લોસ છે એને હીટમાં કન્વર્ઝન આપેલું છે। એટલે હવે આપણે કઈ જોશું કે કઈ રીતના કાર્બન ફિલામેન્ટ લેમ્પ છે તો એ આપણને લાઇટ આપશે। આ કાર્બન ફિલામેન્ટ લેમ્પનું એક સ્ટ્રક્ચર આપેલું છે, જે સૌથી પહેલાં માર્કેટમાં કાર્બન ફિલામેન્ટ લેમ્પ અવેલેબલ હતા, હાલમાં બહુ ઓછી જગ્યાએ આપણને જોવા મળે છે, અમુક આ ચાર્જિંગ પ્રોસેસમાં આનો યુઝ થાય છે, વધારે પડતો બહુ યુઝ થતો નથી। બરાબર, એટલે અહીંયા એક ગ્લાસ બલ્બ રાખેલું છે, બરાબર, એટલે આને એકદમ આમાંથી હવા ચુસ્ત કરેલું હોય છે, ઇવેક્યુએટેડ ફોર્મમાં ગ્લાસ બલ્બ હોય છે, એની અંદર કાર્બન ફિલામેન્ટ રાખેલું છે। જો અહીંયા આ છે એ શું છે, કાર્બન ફિલામેન્ટ જે સ્પ્રિંગની જેમ ગૂંચડું કરેલું છે, તો એ પર્ટિક્યુલર છે એ કાર્બન ફિલામેન્ટ છે કે જેમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થાય છે અને હીટ પ્રોડ્યુસ કરે છે, પાવર લોસ પ્રોડ્યુસ કરે છે। એટલે અહીંયા આપણે એક તો એ જોવું જોશે કે આનો મેલ્ટિંગ પોઈન્ટ કેટલોક છે। ધારો કે કાર્બન ફિલામેન્ટ છે તો કાર્બન ફિલામેન્ટનો મેલ્ટિંગ પોઈન્ટ ખૂબ જ અફેક્ટ કરે છે। જો એનો મેલ્ટિંગ પોઈન્ટ વધારે હશે, બરાબર, તો જ એ પોતે ઓગળશે નહીં, બાકી એવું થશે કે વધારે ઇલેક્ટ્રિસિટી પસાર થશે અને વધારે હીટ પ્રોડ્યુસ થશે તો ઘણી વખત જે તે ફિલામેન્ટ પણ બળી શકે છે। એટલા માટે જ આપણે અહીંયા કાર્બનનો યુઝ કરીએ છીએ કે જેનો મેલ્ટિંગ પોઈન્ટ 3500 ડિગ્રી સેલ્સિયસ જેટલો છે। બરાબર, કાર્બનનો મેલ્ટિંગ પોઈન્ટ કેટલો છે, 3500 ડિગ્રી સેલ્સિયસ જેટલો। બરાબર, એટલે આથી કાર્બન ફિલામેન્ટ, ત્યાર પછી જે આ
ગેસની એક સ્ટીમ ગેસની ટ્યુબ આપેલી છે, ત્યાર પછી બાયોનેટ કેપ આપેલું છે અને કોન્ટેક આપેલો છે, બરાબર. એટલે બાયોનેટ કેપમાં બે છેડા આપેલા હોય છે, એમાં ત્રણ પણ હોઈ શકે છે જે રીતે જરૂરિયાતમાં. જનરલી 200 વોટ સુધી બે પ્રકારના પ્લગનો યુઝ થતો હોય છે કે જે હોલ્ડરમાં ફિટ થઈ જાય, અને અત્યારે માર્કેટમાં આ રીતના જ હોલ્ડર અવેલેબલ છે. તો એના આધારે બાયોનેટ કેપને આ રીતે ફિક્સ રાખવામાં આવે છે. હવે આપણે એમાં જોઈએ કે કઈ રીતના આનું સ્ટ્રક્ચર છે એ વર્ક કરે છે, બરાબર. તો પહેલાં તો આપણે જોઈએ કે જે ફિલામેન્ટ છે એ ફિલામેન્ટને આપણે ઇવેક્યુએટેડ ફોર્મમાં ગ્લાસની અંદર ફિટ કરવામાં આવે છે. જનરલી પહેલાંના સમયમાં જે લેમ્પ બનતા હતા તો એ લેમ્પમાં આ રીતની એની ડિઝાઇન હતી, આ રીતની લેમ્પની ડિઝાઇન કરવામાં આવતી હતી. આ જે છેડો છે તો એ મશીનની અંદર, કે જે શરૂઆતના સમયમાં વધારે મશીન અવેલેબલ નહોતા, તો એને એક જગ્યાએ આ રીતના પેક કરી અને કટ કરવામાં આવતું હતું. એટલે આ લેમ્પને આ રીતે પેક કરીને કટ કરવામાં આવતું, એટલે આ રીતનું બનતું હતું, બરાબર. પણ હવેના લેમ્પ આપણને ગોળાઈવાળા મળી રહે છે માર્કેટમાં, બરાબર. શરૂઆતના સમયમાં આ રીતના ઇવેક્યુએટેડ જે ફોર્મ છે, કે આને ઇવેક્યુએટેડ કરવું તો એ રીતના ઇવેક્યુએટેડ થતું હતું. પણ હવેની જે લેટેસ્ટ ટેકનોલોજી છે તો આપણે સરળતાથી આને ફિલામેન્ટને ફિટ કરી અને ઇવેક્યુએટેડ કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે મેલ્ટિંગ પોઈન્ટ. મેલ્ટિંગ પોઈન્ટ આપણે વાત કરેલી એમ કાર્બનનો મેલ્ટિંગ પોઈન્ટ છે એ ખૂબ જ સારો છે. 3500 ડિગ્રી સેલ્સિયસ સુધી કાર્બન ઓગળતું નથી, એટલે હીટ પ્રોડ્યુસ થાય છે. તો હવે વાત એ આવે છે કે એનું વર્કિંગ ટેમ્પરેચર કેટલું હોય છે લેમ્પનું, તો એ છે 1600 ડિગ્રીથી 1800 ડિગ્રી સેલ્સિયસ છે એ લેમ્પનું વર્કિંગ ટેમ્પરેચર છે. એટલે 1800 થી 3500 ડિગ્રી સુધી ક્યારેય પણ ટેમ્પરેચર એટલું બધું વધે નહીં, વધારે હાઈ વોલ્ટેજ આવે તો પણ. એટલે લેમ્પની આયુષ્ય આપણે અહીંયા વધારી શકીએ છીએ કે જે એના મેલ્ટિંગ પોઈન્ટના આધારે, બરાબર. એટલે વર્કિંગ ટેમ્પરેચરને આપણે એ રીતે ગોઠવેલું છે કે 1800 ડિગ્રી સેલ્સિયસથી વધે નહીં કાર્બન ફિલામેન્ટ લેમ્પમાં. હવે આની ઇફિશિયન્સી છે બહુ ઓછી છે, 2 થી 3.5 લ્યુમેન પર વોટ. આ ખાસ જોજો, જે એફિશિયન્સી છે એ લ્યુમેન પર વોટ આપણે વાત કરેલી. એફિશિયન્સી એટલે શું? તો કે આઉટપુટ અપોન ઇનપુટ, બરાબર. તો લેમ્પમાં જે આઉટપુટ છે એ શું છે? તો કે લ્યુમિનસ ફ્લક્સ, જે લ્યુમેનમાં મેઝર થાય, બરાબર. એટલે લેમ્પનું આઉટપુટ લ્યુમેનમાં મેઝર થશે અને ઇનપુટ વોટમાં, એટલા માટે એનો એકમ છે લ્યુમેન પર વોટ. એટલે એની ઇફિશિયન્સી છે એ ખૂબ ઓછી છે, કારણ કે અહીંયા કરંટનો પણ લોસ થાય છે અને કાર્બનમાંથી જે ઇલેક્ટ્રિસિટી પસાર થાય છે, એટલે બે ઘટના બને છે, એક હીટ પ્રોડ્યુસ થાય છે અને એક લાઇટ એમિટ થાય છે. પરંતુ અહીંયા હીટ પ્રોડ્યુસ થવાનું પ્રમાણ વધારે છે લાઇટ પ્રોડ્યુસ કરતાં, એટલા માટે કમ્પેરેટિવલી એની ઇફિશિયન્સી જે છે એ ઘટી જાય છે. કારણ કે અહીંયા એફિશિયન્સી આપણે પાવર લોસ જે હીટ પ્રોડ્યુસ થાય છે એને ગણવાની નથી, પણ આપણે આઉટપુટમાં જેમ લાઇટ વધારે મળે એ આપણને ઇફિશિયન્સી સારી આપણે કહી શકીએ. એટલે અહીંયા આની ઇફિશિયન્સી કમ્પેરેટિવલી મેટલ ફિલામેન્ટ લેમ્પ ખૂબ જ ઓછી છે, કારણ કે મેટલ ફિલામેન્ટ લેમ્પમાં 10 થી 20 લ્યુમેન પર વોટ જેટલી આપણને એફિશિયન્સી મળે છે, બરાબર. અને માર્કેટમાં અવેલેબલ 15 વોટ 100 વોટ અને 230 વોટના લેમ્પ અવેલેબલ છે, પરંતુ એની ઇફિશિયન્સી ઓછી હોવાના કારણે આપણને બહુ ઓછી જગ્યાએ અને લગભગ બહુ હાલના સમયમાં ક્યાંય જોવા મળતા નથી, બરાબર. કારણ કે એના અલ્ટરનેટ ઓપ્શનો ઘણા બધા આવી ગયા છે. ત્યાર પછી કાર્બન ફિલામેન્ટ લેમ્પ પછી આપણે જોઈએ મેટલ ફિલામેન્ટ લેમ્પ. તો મેટલ ફિલામેન્ટ લેમ્પ છે એ કઈ રીતે વર્ક કરે છે? તો કે એમાં જે કાર્બનની જગ્યાએ મેટલ રાખેલું હોય છે, અને આ મેટલ જે છે એ મેટલનો મેલ્ટિંગ પોઈન્ટ છે ખૂબ સારો હોય છે, એ છે 3400 ડિગ્રી સેલ્સિયસ જેટલો, ઓલમોસ્ટ કાર્બન જેટલો જ મેલ્ટિંગ પોઈન્ટ હોય છે, બરાબર. હવે એનું સ્ટ્રક્ચર આપણે જોઈ લઈએ કે અહીંયા ઉપર કોન્ટેક રાખેલા છે, ત્યાર પછી બાયોનેટ કેપ રાખેલી છે. આ બાયોનેટ કેપ છે એ એલ્યુમિનિયમ અથવા તો બ્રાસની બનેલી હોય છે. બાયોનેટ કેપનું મેઇન કામ શું? તો કે એક તો લેમ્પને હોલ્ડ કરી રાખે, લેમ્પને પકડી રાખે, અને બીજું કે જે ફિલામેન્ટ છે ફિલામેન્ટને સપ્લાય સાથે કોન્ટેક્ટ કરે. એટલે આ બાયોનેટ કેપના બે મુખ્ય કામ છે, કે લેમ્પને હોલ્ડ કરી રાખે અને ફિલામેન્ટને સપ્લાય સાથે કોન્ટેક્ટ આપે, કે જેથી સપ્લાયનો ડાયરેક્ટ કરંટ જે છે એ આપણને ફિલામેન્ટમાંથી પસાર થાય અને હીટ અને લાઇટ પ્રોડ્યુસ થાય. ત્યાર પછી આ બેઝ આપેલું છે, પછી જે ગ્લાસની સ્ટીમ, અહીંયા બે અલગ અલગ સ્ટીમ આપેલી છે કે જેની સાથે લીડ વાયર જોડેલો છે,
બરાબર આ લીડ વાયર છે હવે અહીંયા આ ગ્લાસ બલ્બ જે છે તો ગ્લાસ બલ્બ મેટલ ફિલામેન્ટ લેમ્પમાં અલગ અલગ કલર અને અલગ અલગ શેપમાં મળે છે આપણે ઘણી વખત જોઈએ છે કે અલગ અલગ કલરના લેમ્પ અથવા તો અલગ અલગ શેપના લેમ્પ માર્કેટમાં અવેલેબલ હોય છે તો એ મેટલ ફિલામેન્ટ લેમ્પમાં એ શક્ય છે કે જેમાં ગ્લાસની ટ્યુબનો અંદરનું સ્ટ્રક્ચર સેમ જ હોય છે ખાલી ગ્લાસની જે ટ્યુબ છે એમાં જ અલગ અલગ શેપ અથવા તો જરૂરિયાત પ્રમાણે અલગ અલગ કલર આપણે કરી શકીએ છીએ એમાં અંદરની સાઈડમાં એ કલર આપણે ગોઠવી શકીએ છીએ હવે વાત આવી કોઇલની બરાબર તો કોઇલ જે છે એ બે પ્રકારની હોય છે એક તો સિમ્પલ કોઇલ અને એક કોઇલ્ડ કોઇલ સિમ્પલ કોઇલ એટલે કે શું એક જ ગૂંચળું હોય છે સ્પ્રિંગની જેમ બનાવેલું કોઇલનું પણ આનો યુઝ ક્યારે થાય છે જ્યારે આપણે લો વોલ્ટેજની જરૂરિયાત હોય ત્યારે પરંતુ જ્યારે હાઈ વોલ્ટેજની જરૂરિયાત હોય છે ત્યારે આપણે કોઇલ્ડ કોઇલનો યુઝ કરશું કે જે અહીંયા આપેલું છે કોઇલ્ડ કોઇલ એટલે કે જે કોઇલ છે ને રીકોઇલિંગ કરેલું હોય એટલે એનું કારણ શું છે કે આપણે જ્યારે ઓછી સ્પેસમાં વધારે પાવર જોતો હોય વધારે આઉટપુટ જોતું હોય તો આપણે મોટી સ્પેસમાં વધારે મેટલને ગોઠવી શકીએ નહીં બરાબર તો એના માટે આપણે શું કરવું પડે એને જે કોઇલ છે એને રીકોઇલ કરવી પડે છે એટલે આપણને ઓછી સ્પેસની અંદર વધારે કોઇલ એટલે કે વધારે લેન્થવાળી કોઇલ આપણને મળી ગઈ જેનાથી આપણને આઉટપુટમાં જે લાઇટ મળવાની છે એનું પ્રમાણ વધી જાય એટલા માટે મેટલ કોઇલની અંદર કોઇલ્ડ કોઇલ ફિલામેન્ટનો યુઝ થાય છે જનરલી કોઇલ્ડ કોઇલ ક્યારે યુઝ થાય તો કે 40 વોટથી વધારે કેપેસિટીનો જ્યારે લેમ્પ હોય છે ત્યારે કોઇલ્ડ કોઇલનો યુઝ થાય છે 40 વોટથી ઓછી કેપેસિટીના લેમ્પ માટે સિમ્પલ જે કોઇલ છે એનો જ યુઝ થાય છે બરાબર એને રીકોઇલ કરવાની જરૂરિયાત હોતી નથી કારણ કે જેટલી કોઇલની લેન્થ વધારે હશે એમ આપણને આઉટપુટમાં લાઇટ છે વધારે મળશે હવે આની વાત કરવામાં આવે અંદર જે ગેસ ભરેલો હશે શું હશે તો કે નાઇટ્રોજન અને આર્ગન બંને રાખેલા હશે નાઇટ્રોજન ગેસ અને આર્ગન રાખેલા હશે કે જે ઇવોપરેટ થશે હીટને લીધે કે જેમ અંદર ગ્લાસ ટ્યુબ ઇવેક્યુએટેડ કરેલી છે હવે એમાં હીટ પ્રોડ્યુસ થશે તો એમાં નાઇટ્રોજન અને આર્ગન હશે તો એ બંનેનું ટેમ્પરેચર વધશે અને એમાંથી જે લાઇટ એમિટ થશે અને પાછું એને ઠારી દેવામાં આવશે એટલે પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે અને પાછું ઇવેક્યુએટેડ થવા માટે ઇવોપરેટ થવા માટે તૈયાર રહેશે બરાબર એટલે અંદરની જે સરફેસ છે એ સરફેસમાં પાછા એ કલેક્ટ થઈ જાય છે બરાબર બીજું આપણે જે અહીંયા ચર્ચા કરવાની છે એ શું છે તો કે મેટલ ફિલામેન્ટ છે તો એ મેટલ કેવું હોવું જોઈએ કે એક તો એની મેલ્ટિંગ પોઈન્ટ છે સારો હોવો જોઈએ એટલે અહીંયા જો આપણે વાત કરીએ ટંગસ્ટનની સૌથી વધારે ટંગસ્ટન યુઝ થતું હોય તો ટંગસ્ટનનો મેલ્ટિંગ પોઈન્ટ છે 3400 ડિગ્રી સેલ્સિયસ છે બરાબર અને એની એફિશિયન્સી છે એ 10-20 લ્યુમેન પર વોટ છે જે કમ્પેરેટિવલી કાર્બન ફિલામેન્ટ લેમ્પ કરતાં સારી છે બરાબર અને એનું વર્કિંગ લાઈફ છે એ 750-800 કલાક જેટલી પર્ટિક્યુલર મેટલ ફિલામેન્ટ લેમ્પની લાઈફ છે બરાબર અને ગ્લાસ જે બલ્બ છે ગ્લાસ બલ્બ તો એમાં બે પ્રકારે આપણે ગ્લાસ બલ્બનો યુઝ કરી શકીએ એક કે વેક્યુમ ટાઈપ કે વેક્યુમ ટાઈપમાં શું કરીએ છીએ કે આપણે એને ઇવેક્યુએટેડ કરી અને એકદમ એરટાઇટ કરી દઈએ છીએ બીજો પ્રકાર છે ગેસ ફિલ્ડેડ ટાઈપ બરાબર તો ગેસ ફિલ્ડેડ ટાઈપમાં શું કરીએ છીએ તો કે આપણે ઇનર્ટ ગેસ આર્ગનનો યુઝ કરીએ છીએ જે આપણને અહીંયા દર્શાવેલું છે બરાબર કે એનાથી શું થશે કે જેમ આપણે ઇનર્ટ ગેસનો યુઝ કરશું જનરલી ઇન્કેન્ડેસન્ટ લેમ્પ એટલે શું છે તો કે ફિલામેન્ટને ગરમ કરીએ અને એ હીટ અને લાઇટ આપે બરાબર ત્યારે ડિસ્ચાર્જ લેમ્પ છે એ પ્યોરલી ગેસ ઉપર કામ કરે છે કે જેમાં ગેસ રાખેલો હોય છે અને એ ઇવેક્યુએટેડ ઇવોપરેટ થાય છે અને એમાંથી આપણને લાઇટ મળે છે પરંતુ અહીંયા આપણને ગ્લાસ બલ્બ છે એમાં બે પ્રકાર આપેલા છે કે ગ્લાસ બલ્બમાં આપણે એરેન્જમેન્ટ કરી શકીએ કે એક તો એને વેક્યુમ રાખી શકીએ તો એમાંથી જેટલી પણ એર છે એ રિમૂવ કરી અને એને વેક્યુમ કરી શકીએ છીએ પણ આનો યુઝ ક્યારે થાય જ્યારે લો વોલ્ટેજની જરૂરિયાત હોય બરાબર આ વેક્યુમનો યુઝ ક્યારે થશે કે જ્યારે આપણે લો વોટના લેમ્પ એટલે કે ઓછા વોટના લેમ્પની બનાવટ કરવાની હોય છે જ્યારે બનાવવાના હોય છે તો એ મેન્યુફેક્ચરિંગમાં આપણે ગ્લાસ ટ્યુબ છે એ વેક્યુમ રાખશું બરાબર પણ જ્યારે આપણે વધારે વોલ્ટેજ વધારે વોટના લેમ્પ બનાવવાના હોય તો એ કન્ડિશનની અંદર આપણે ગેસ ફિલ્ડેડ લેમ્પનો યુઝ કરશું અને ગેસ ફિલ્ડેડ લેમ્પનો બીજો એક ફાયદો એ છે કે એનાથી લાઈફ ટાઈમ વધી જાય છે બરાબર એનાથી લાઈફ ટાઈમ આપણને 1000 કલાક જેટલી 1000 અવર્સ જેટલી લાઈફ મળે છે લેમ્પની એટલે કમ્પેરેટિવલી આપણને લાઈફ પણ વધી જાય છે
અને આઉટપુટમાં જે એલ્યુમિનેશન અને બ્રાઇટનેસ મળવી જોઈએ એ પણ વધી જાય છે, બરાબર. તો આ રીતના મેટલ ફિલામેન્ટ લેમ્પ છે એ કાર્બન ફિલામેન્ટ લેમ્પ કરતાં ખૂબ જ વધારે ઉપયોગી અને ઘણી જગ્યાએ ઉપયોગમાં હાલમાં પણ મેટલ ફિલામેન્ટ લેમ્પ જોવા મળે છે. ખૂબ ખૂબ આભાર.